ડભોઈમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. રાતે કોમ્પ્લેક્ષ વિસ્તારમાં વૃદ્ધો પર ઢોરે કર્યો હુમલો. રસ્તા ઉપર ચાલી રહેલા વૃદ્ધ ઇજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. ઇજાગ્રસ્ત નારાયણ દાસ રૂપચંદ મંગલાની ઉંમર વર્ષ 70 વર્ષની હોય. ઢોરે હુમલો કરતા પગના ભાગે ફ્રેક્ચર થયું હતું. પાલિકાના ઢોર ટપ્પા શોભાના કાંઠિયા સમાન બન્યા. નગરપાલિકા વહીવટની બેદરકારીનો ભોગ વૃદ્ધ બન્યા. ડભોઈ શહેરના રાતે કોમ્પ્લેક્ષ પાસે સવાર સાંજ રોડ પર ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે રોડ ઉપરથી જ પગપાળા જતા નારાયણ દાસ રૂપચંદ મંગલાની ઉંમર વર્ષ 70ના પસાર થતા દરમિયાન ઉભેરા ઢોરે કરેલો હુમલો. હુમલામાં ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓના પગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે નગરપાલિકા વહીવટીતંત્ર પાલિકાના ઢોર ટપ્પા શોભાના કાંઠિયા સમાન બન્યા છે. નગરપાલિકાની બેદરકારીના વહીવટ સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી. હોળીનો તહેવાર હોતા અમારા સમાજે સિંધીવાડીમાં પ્રોગ્રામ રાખેલું હતું. પ્રોગ્રામ બતાવીને અમારા કાકા ઘેર આવતા હતા. ઘેર આવતા હતા ચાલતા રસ્તામાં રાધે કોમ્પ્લેક્ષની પાસે આવતા ગાયે ભેટી મારીને ઉચકીને નાખી દીધો. એનાથી વાગ્યું હતું એમને બહુ, એટલે અમે તો વાડીમાં હતા એટલે અમને ખબર પડી, તો અમે ઘટના સ્થળે પહોંચી ગયા. ઘટના સ્થળે પહોંચીને જોયું તો એમને વાગ્યું હતું બહુ, તો પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાવ્યા. પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખ્યા તો એક્સરે કરાવ્યો તો એમને ક્રેક બતાવ્યું છે. ક્રેક બતાવ્યું એટલે ઓપરેશન કરાવવું પડશે એવું કીધું છે. પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાવ્યા છે. ડોક્ટર કે છે ઓપરેશન કરાવવું પડશે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે ગાયોનો નિવારણ કરાવો વહેલો તકે, કે જેનાથી બીજા કોઈને નુકસાન ના થાય.